जूनागढ़ भेसण मामलतदार कचेरी जुलाई मस में बंद थी त्यारबाद कोरोना संक्रमण वधु फैलाता सरकार तरफ थी 15 ऑगस्ट सुधी तमाम कचेरी बंद राखवामां आवी हती। जो कि गत तारीख 17 ऑगस्ट थी मामलतदार कचेरी राबता मुजब चालू थता दररोजना लगभग 250 थी वधारे अरजदारो आवता कचेरी खाते लांबी लाइनो लागी हती। छेल्લા 4 માસથી લોકડાઉન ચાલી રહ્યું હોય લોકો દાખલાઓ કઢાવવા માટે હેરાન પરેશાન થયા છે ત્યારે ભેસાણ તાલુકાના 42 ગામડાઓના અરજદારોને ઈ ધારાના 7, 12, 8A અને 6 નંબર અને સ્ટેપિંગ તેમજ વિવિધ પ્રકારના દાખલાઓ મેળવવા માટે ગતરોજ ભેસાણ મામલતદાર કચેરી શરૂ કરવામાં આવતા અરજદારોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે જૂનાગઢની ભેસાણ મામલતદાર કચેરી જુલાઈ માસમાં બંધ હોય અરજદારોની ટ્રાફિકને લગતી તમામ કામગીરી બંધ કરવામાં આવી હતી। ત્યારબાદ કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતા સરકાર તરફથી 15 ઓગસ્ટ સુધી તમામ કચેરીઓ બંધ રાખવામાં આવી હતી। જો કે ગત તારીખ 17 ઓગસ્ટથી મામલતદાર કચેરી રાબેતા મુજબ ચાલુ થતાં દરરોજના લગભગ 250થી વધારે અરજદારો આવતા કચેરી ખાતે લાંબી લાઈનો લાગી હતી। આખો દિવસ લાઈનમાં ઉભો રહીને જતો રહ્યો, હજી આજે સવારના 8-8 વાગ્યાનો આવ્યો હતો, હજી મારો વારો આવ્યો, હું આધાર કાર્ડ માટે દાખલો કાઢવા, આવકનો દાખલો કાઢવા માટે આવ્યો, હજી અમારો વારો નથી આવ્યો, તો હજી એવું લાગે છે આજે પણ વારો નથી આવ્યા, હજી સવારના અત્યારે 12 વાગી ગયા, જમવા જાય તો અહીંયા રિસેસ પડી જશે 2:30 વાગ્યાની, પછી 2:30 વાગે પાછો આવીશ તો પાછી લાઈન થઈ જશે, તો એના માટે કંઈક રાહત કરવા નમ્ર વિનંતી। મનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।